अच्छा, तो आपणे अत्यार सुधी નવા માટે ખાસ બે લકાર, બાર લકારમાંથી બે લકાર, લટ લકાર એટલે કે વર્તમાનકાળ અને લંગ લકાર એટલે કે યસ્તન ભૂતકાળ. ભૂતકાળ હા, નામકરણની રીતે જોઈએ તો લટ સરખું આવે છે અને લંગ પણ સરખું આવે છે, એટલે કે એક લકારમાં ટની ઇત્સંજ્ઞા થઈ છે અને એક લકારમાં અંગની ઇત્સંજ્ઞા થઈ છે, એટલે બે સરખા સરખા થઈ ગયા. અને હવે આપણે ત્રીજા નંબરે લોટ લકાર લઈએ છીએ. કેમ લોટ લકારને ત્રીજા ક્રમે લઈએ છીએ અને નામકરણ જ્યારે પાડ્યા ત્યારે અકારાદિ ક્રમમાં ગયા હતા નામકરણમાં, માહેશ્વર સૂત્રો પ્રમાણે, એટલે કે અ ઈ ઉ ઋ લૃ વગેરે નામકરણમાં. પણ જ્યારે પ્રક્રિયા કરવાની આવી ત્યારે પ્રક્રિયામાં જેની જરૂરિયાત પડે, જેની સાથે સંબંધ ધરાવે છે અને એને આપણે પહેલા લઈએ. એટલે એ દ્રષ્ટિએ આપણે પહેલા લટ વર્તમાન લીધો, પછી લંગ લીધો, યસ્તન ભૂતકાળ લીધો, હવે લોટ લઈએ છીએ અને ત્રીજા ક્રમ લોટનો આપીએ. કેમ લોટનો ત્રીજા ક્રમમાં આપીએ છીએ? તો કે જ્યાં સુધી લંગ નહીં ચાલે ત્યાં સુધી લોટ સમજાવી ન શકીએ લોટ લકાર. એટલા માટે આપણે લંગ ને દેખાડવો પડ્યો. અચ્છા, તો લોટ લકાર ના જે પ્રત્યયો બનાવીશું ત્યારે એમાં એક શરત આવે છે, એક સૂત્ર આવે છે, લોટો લંગવત આવું સૂત્ર આવે છે. અને પરિણામે લંગ ના જોઈએ તો લોટમાં ખબર પડે નહીં, એટલા માટે આપણે લંગને પહેલા લીધો હતો. બરોબર છે? હવે પહેલા તો અર્થ સમજવું પડશે, નામકરણ સમજવું પડશે લોટ લકારનું. બરોબર છે? તો લોટ લકારમાં જે નામકરણ છે એમાં ટ જે છે એ હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થઈ જાય છે અને તસ્ય લોપ અદર્શનમ લોપ થઈ જશે, ટ ગયો. હવે લમાં પણ, લમાં પણ ઓ જે છે, લમાં ઓ જે છે, લ આવી રીતે લખાય છે. આમ તો અહીંયા લો આમ લખાશે અને ટ આ રીતે લખાય છે, એટલે આ ગયો. અને ઓ અનુનાસિક છે એટલે ઉપદેશે અચ અનુનાસિક થી જતો રહેશે, એટલે લ એકલો બચશે. આવા બારે બાર લકારમાં લ બચે છે, આવા બારે બાર લકારમાં લ બચે છે. પણ પછી એના ઉપર આપણે આદેશ કરીએ છીએ, લસ્ય સૂત્ર છે, લસ્ય સૂત્ર છે. અને એ રીતે લોટ લકાર એટલે કે આજ્ઞાર્થ નો અર્થ થાય છે, આજ્ઞાર્થ. ઓકે, એ લોટ લકારમાં એટલે કે આજ્ઞાર્થમાં, આજ્ઞાર્થ એટલે આમાં સમય નથી, આમાં આજ્ઞાર્થ છે, આજ્ઞા છે. બરોબર છે? તો લોટ લકાર પરસ્મય પદ, પાછા આપણે જયારે પરસ્મય પદ બનાવીએ છીએ ત્યારે ત્રણ રીતે પ્રત્યય બનાવીએ છીએ. એક અદંત, અદંત અંગ, પછી અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. આ રીતે પરસ્મય પદમાં ત્રણ રીતે પ્રત્યય બનાવીએ છીએ અને આત્મને પદમાં પણ અદંત, અનદંત અને અભ્યસ્ત. આમ કરીને એક લકારમાં બંનેના થઈને છ પ્રકારના પ્રત્યયો બને છે. અત્યાર સુધી તો આપણે માત્ર અદંત શું છે કે અનદંત શું છે અને અભ્યસ્ત શું છે એનો કશો જ ખ્યાલ હતો નહીં, અને એનો જ ખ્યાલ ન હોય તો પછી બાકીના છ પ્રકારના પ્રત્યયો એક જ લકારમાં બને છે એક તો પછી ક્યાંથી ખ્યાલ હોય? બરોબર છે? એટલે પાયાનું કામ અત્યારે આપણે કરી રહ્યા છીએ અને પુણ્યનું કામ કરી રહ્યા છીએ. ઓકે, તો લોટ લકારમાં પરસ્મય પદમાં અદંત અંગના પ્રત્યયો બનાવીએ છીએ. તો સૌથી પહેલા સૂત્ર છે, એ બનાવતા પહેલા તમારે બારે બાર લકારમાં તિયંગ પ્રત્યયો, કોમન પ્રત્યયો જે છે એને યાદ કરી લેવા પડશે અને એમાં પરસ્મય પદના પ્રત્યયો. કોણ કહેશે?
परस्मै पद ना प्रत्यय कौन कैसे? झड़प थी कॉमन प्रत्यय। दीपिका तीप तस जी सीप थस था मीप वस मस। बराबर छे। तीप तस ही पछी सीप सीप थस थस था બારે બાર લખનાર પરસ્મય પદ ને લખનારા પ્રત્યયો છે। એટલે હવે આપણે પાછા શરૂઆત કરીશું કેટલાક સાથે ચાર ચાર ને પણ એક જ સૂત્રમાં, એક સૂત્ર થી ચાર ચાર પણ પ્રત્યયો બને છે અને ક્યાંક એક પણ બને છે। ઓકે, તો સૌથી પહેલા ઇતકરણની વાત આવે, સૌથી પહેલા ઇતકરણની વાત આવે તો આમાં ઇતકરણ ઇતકરણ કોની કોની થશે આ નવમાં? પૂજા પૂજા આ નવ પ્રત્યયોમાં ઈત કોની કોની થશે? હવે બીજે ક્યાંય થશે ઇતકરણ? નહી થાય, નહી થાય। ચાર સ છે, શનિ કેમ નહી થાય? શનિ કેમ નહી થાય? ન વિભક્તો તુષ્મા, ન વિભક્તો તુષ્મા રોકી લે છે, રોકી લે છે। અમારે તો જવાનું નથી, નથી નહી તો હલન કેમ લાગુ પડ્યું હોત તો જતા રહ્યા, પણ શત્રુ છે, અપવાદ છે, ન વિભક્તો તુષ્મા તુષ્મા જશે નહી, અને જી ને થવા માટે કઈ થઈ જ નહીં, હલન કેમ થઈ જ નહીં, એ વિચારવાનું જ ના રહ્યું। ઓકે, તો તીસીમી આટલું આપણે કાઢ્યું, બાકી કઈ નીકળતું નથી ઇતકરણ પહેલી પ્રક્રિયા આપણી। ઓકે, હવે આગળ જઈએ, તમને એક સૂત્ર આપું છું, આપું છું સૂત્ર આપું છું, સૂત્રનું નામકરણ છે એ રૂહ। હું બતાવું છું તમને સૂત્ર, બતાવું છું એ રૂહ। તમારી સ્ક્રીન પર નહીં આવ્યું કે આવ્યું? તમારી સ્ક્રીન પર દેખાય છે? હજુ હવે આવે છે, બરોબર છે। તો બે જ વર્ણનું છે સૂત્ર, તો બે જ વર્ણન, પણ એ બે વર્ણમાં ક્રમ જરા બદલાઈ ગયો છે। ક્રમ તો ત્રણ ચાર છ્યાસી છે, ત્રણ ચાર છ્યાસી અષ્ટાધ્યાયનો ક્રમ છે, ત્રીજો અધ્યાય, ચોથો પાદ અને છ્યાસીમું સૂત્ર છે। એ સૂત્રને આપણે છૂટું પાડીએ, આમ તો બે જ વર્ણો છે છતાં પણ બે વર્ણોમાં આપણે છૂટા પાડીએ, તો એરુહ સૂત્ર છે, અને એરુહ સૂત્રમાં એહે છે, પેલા છૂટા પાડીએ, એહે પાડીએ, તો એહે શું? તો કે ઈ વર્ણનો, ઈ અચનું, ઈ સ્વરનું ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ છે એહે। કોનું? ઈનું, ઈનું, હા બતાવતો નહીં, નહીં તો એ પણ હું બતાવી શકું છું તમને કે ષષ્ઠી વિભક્તિ એહે થાય છે કે કેમ, બરોબર છે?
बतावी दऊं तमारी इंटरनेट पर अभ्यास संस्कृत अभ्यास डॉट इन करशो तो बधा रूपो जोवा मळशे तैयार रेडीमेड बराबर छे। तो एमा ई ना रूपो करशो तमे तो ई नु षष्ठी विभक्ति एक वचन थशे ए हे आवुं थशे। बतावानी जरूर नहीं ने थशे ષષ્ઠી સ્થાને યોગા એટલે કે એની જગ્યાએ કોઈક નો યોગ થવાનો છે અને જેનો યોગ થવાનો હોય એ કઈ વિભક્તિ માં હોય અને પછી જે રૂહુ દેખાય છે ને એ રૂહુમાં ખરેખર ઉહુ છે, રૂહુમાં શું છે ઉહુ છે, પણ બે ભેગા કરી દીધા ને એટલે એ રૂહુ થઈ ગયું બે ભેગા કરવાને કારણે। એટલે એમાં છે ઓલરેડી ઉ છે અને એ ઉ નું ઉહુ થઈ ગયું છે, ઉ અચનું ઉ વર્ણન ઉ અચનું ઉહુ એ પ્રથમા વિભક્તિ એક વચન છે, પ્રથમા વિભક્તિ એક વચન છે। હવે આખો અર્થ કરીએ, આખો અર્થ કરીએ આખા સૂત્રનો, એ રૂહુ નો અર્થ કરીએ તો તમને પેલા છૂટા પાડીએ પદછેદ કર્યો એટલે પદછેદમાં શું થયું તો કે ઈ અચનું ષષ્ઠી વિભક્તિ એક વચન એ હે થયું અને ષષ્ઠી ગુજરાતીમાં પ્રત્યય શું છે, ગુજરાતી અર્થ કરવો હોય તો ગુજરાતીમાં શું થશે, ઈ નું ષષ્ઠી વિભક્તિ એ હે થયું એક વચન, પણ ષષ્ઠી ગુજરાતીમાં શું અર્થ કરીશું, નું 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 ઓકે ઓકે બસ બસ તો નોની નુના એટલે કે પણ કોનું અહીંયા અહીંયા કોનું અહીંયા કોનું ઈનું ઈનું ઓકે તો ઈનો શું થઈ જશે ઉ થઈ જશે એ ઈનો શું થઈ જશે ઉ ઉ આટલું છે આમાં બીજું કાંઈ નથી ઈનો શું થશે ઉ થઈ જશે પણ પહેલા તો ઈ ક્યાં છે એ જોવું પડશે ને પેલા તો ઈ ક્યાં છે જોવો પડશે પછી હું કરીશું તો આપણા કોમન પ્રત્યય કયા હતા જઈએ પ્રત્યય તરફ જઈએ કે યાદ છે ટીપ સિપ મી ટીપ તસ્ચી સિદ્ધસ્થ મી પ્વસ્મસ અચ્છા એમાં ઈ ઈ ક્યાં આવે છે ટી સી મી તો હવે આ સૂત્રના અર્થ પ્રમાણે કરવા જઈએ તો શું પરિસ્થિતિ આવી ઉભી રહે કે ટી માં ઈ છે, સી માં ઈ છે અને મી માં ઈ છે અને મી માં પણ ઈ છે, ત્રણેય માં છે તો એ ઈ નું શું કરવાનું થાય, ઈ નું શું કરવાનું થાય, એ હે એ હે તો ક્યાંથી, એ હે તો ઈ નું એ હે તો રૂપ બની છે ષષ્ઠી ઉ ઉ ઉ ઉ ઈ નો ઉ થઈ જાય ઓકે ઓકે તો ઈ નો શું થઈ જશે ઉ થઈ જશે ઉ થઈ જશે ત્રણ જગ્યાએ હા ત્રણ જગ્યાએ છે ને તો એનો આપણે ઉ કરશું તો શું થશે તીનું શું થશે તીનું શું થશે તું થશે હા સીનું શું થાય તું અને મુ ઓકે હજી એક છે હજી એક છે ઈ હજી ક્યાંક ઈ રહેલો છે તો ત્યાં પણ શું થઈ જશે ઉ કરી દઈશું ક્યાં જ્યાં ઈ છે ત્યાં ઉ કરી દઈશું અચ્છા તો હવે સમજી લેજો આમ તો ચાર જગ્યાએ ઉ થાય છે પણ આપણે ચાર જગ્યાએ નહીં કરવાનો
ચાર જગ્યાએ થાય છે, પણ ચાર જગ્યાએ નહીં કરવાનો, માત્ર બે જગ્યાએ કરવાનો છે. કેમ બે જગ્યાએ કરવાનો છે? કે બીજા બે જગ્યાએ બીજા સૂત્રો કામ કરી રહ્યા છે, એટલે બીજા સૂત્રો આવશે. એટલે આમ તો ચાર જગ્યાએ થઈ રહ્યો છે. આ સૂત્ર પ્રમાણે ગણવા જઈએ તો, એરુહ પ્રમાણે ગણવા જઈએ તો, આ એરુહ શું કે છે? તો કે જ્યાં જ્યાં ઈ છે ત્યાં ત્યાં ઉ થશે, આવું કે છે ને. તો આ તો ઈ તો ચાર જગ્યાએ છે, ઈ તો ચાર જગ્યાએ છે, પણ ચાર ની જગ્યાએ માત્ર બે માં કરવાનું છે. ક્યાં બે માં કરવાનું છે? એક તો તીપમાં, એટલે કે તીમાં, પ્રથમ પુરુષ એક વચનમાં, તીનું તું થશે, તીનું તું થશે, એટલે કે ઉ થઈ ગયો, તીમાં કરવાનો થશે. અને બીજા નંબરે કરવાનો થશે જીમાં. અંતિ થયું ને જોનતા સૂત્રથી, એમાં અંતિ કર્યું, અને અંતિમાં, અંતિમાં તું જે છે એટલે અંતિ જે છે એમાં આપણે ઉ કરી દઈશું, એટલે અંતુ થઈ જશે. આ બે માં કરવાનું છે, સીમાં નહીં કરવાનું અને મીમાં નહીં કરવાનું. ક્લિયર? લોટ લકાર પરસ્મય પદ એરુહુ સૂત્ર આપણે સમજી ગયા. એરુહુ અને એરુહુ થી બે પ્રત્યયોને આપણે ઈ નો ઉ કરી દીધો, ઈ નો ઉ કરી દીધો. એક તો તી નો તું કરી દીધો અને અંતિનો અંતુ કરી દીધો. પણ અંતિમાં જી છે, જીને આપણે જોનતા સૂત્ર લગાવવું પડે, અને જોનતા લગાવ્યા પછી આપણે ઈ જે છે એનો ઉ કરશું, એટલે અંતુ થશે. એટલે તું અને અંતુ બે પ્રત્યયો આપણે ક્લિયર કર્યા. નવ માંથી સાત બાકી, બરોબર છે? બે ક્લિયર થઈ ગયા, તીનું તું અને અંતિનું અંતુ. પણ મૂળ પ્રત્યયમાં તીપ છે અને જી છે, તીપની જગ્યાએ તું કર્યું, તીપમાં પ હલંત્યમથી પનિત સંજ્ઞા થઈ ગઈ, અને જીમાં જોંતથી અંતિ થયું. જોંતમાં અંત થાય છે, પણ જી હોવાને કારણે અંતિ થાય છે, અને એ અંતિમાં ઈ રહેલો હોવાને કારણે એરુહ સૂત્રથી ઉ કરવાથી અંતુ થાય છે. તો તું અને અંતુ આ બે એરુહ સૂત્રથી પરિવર્તન આવશે અને પ્રત્યયો બનશે. આટલું ક્લિયર? આગળ જઈએ, આગળ જઈએ. હવે નવું સૂત્ર આપું છું. સૂત્રનું નામકરણ છે મેરનિહી. સૂત્રનું નામકરણ છે મેરનિહી. હવે દેખાશે તમારી સ્ક્રીન ઉપર, તમારી સ્ક્રીન ઉપર સૂત્ર દેખાશે. મેરનિહી એ 3489 છે, 3489 છે. પહેલું સૂત્ર એરુહુ હતું, એરુહુ હતું 3486. આ 89 છે મેરનિહી. પેલામાં પણ બે જ વર્ણો હતા એરુહુ, અને મેરનિહીમાં પણ બે જ વર્ણો છે, બરોબર છે? હવે સૂત્ર છેદ કરીએ, એટલે કે પદ છેદ કરીએ. આમ તો એક જ છે મેરનિહી, પણ છતાં આપણે જુદું કરી દઈએ. તો મેરનિહીમાં મેહે છે, મેહે, મેહે એટલે વિસર્ગ લાગશે, વિસર્ગ લાગશે મેહે, બરોબર છે? મેહે લાગશે, એટલે એ વિસર્ગ લાગશે, અને વિસર્ગ લાગવાથી એ રૂપ બને છે મી પ્રત્યયનું, મી પ્રત્યયનું. હવે તમને ખ્યાલ આવી ગયો કે મી ક્યાં રહેલો છે? મીપમાં, ઉત્તમ પુરુષ એક વચનમાં. એ જે મી છે ને, હલંત્યમ સૂત્ર ઇતકરણ કર્યા પછીનો એકલો મી બચ્યો ને, તો એ મીનું રૂપ બનાય. કારણ કે વ્યવહાર જગતમાં લાવવું હોય
तो शुक्न प्रत्यय लगावा पड़े नाम ने प्रातिपदिक ने वर्ण ने दरेक ने बराबर छे। तो मी प्रत्यय मेहे थयु शु मेहे थयु तो के षष्ठी विभक्ति एक वचन षष्ठी विभक्ति एक वचन मी नु मेहे थयु मेरनी मा हो हवे मेहे एटले षष्ठी एक वचन थयु एटले षष्ठी आवे एटले शु करवानु आपणे षष्ठी स्थाने युगा ओके तो एनी जग्याए योग थवानो छे योग थवानो छे प्रथम विभक्ति मा जे हशे ते એટલે અહીંયા છે નીહી છે નીહી છે મેરનીમાં નીહી છે મેહે નીહી મેહે નીહી બરાબર મેરની હવે નીમાં વિસર્ગ લાગ્યો વિસર્ગ લાગ્યો એટલે કે નીનું પ્રથમા વિભક્તિ એક વચન નીહી બને છે પણ અર્થ શું થાય પેલામાં મીનો મીન પેલા પ્રત્યયને જોઈ લઈએ મેહે જે શું કરે છે તો કે મીનો મીનો શું થશે અર્થ કરીએ મીનો શું થશે તો એક વચનમાં ની છે નીહી છે નીનું નીહી પ્રથમા વિભક્તિ એક વચન છે એટલે કેવું છે એમ કે મીની જગ્યાએ મીનો મી પ્રત્યયનો ઉત્તમ પુરુષ એક વચન મી પ્રત્યયનો ની આદેશ થશે ની આદેશ થશે આદેશ એટલે શત્રુવચ્ય આગમ નથી શત્રુવચ્ય આદેશ છે એટલે એને હટાવીને બેસી જશે કોને હટાવીને મીને હટાવીને મીને હટાવીને ઉત્તમ પુરુષ એક વચન નો મી જે છે એને હટાવીને કોણ બેસી જવાનું છે ની બેસી જવાનો એટલે મેરનીમાં મેહે નિહી મેહે નિહી મેહે જે છે એ મીનું ષષ્ઠી વિભક્તિ એકવચન અને નિહી જે છે એ નીનું પ્રથમા વિભક્તિ એકવચન છે પરિણામે મીનો ષષ્ઠી એટલે નો નીનું ના એટલે મીનો ની આદેશ થશે એટલે કે મીની જગ્યાએ મીનો આદેશ થશે ક્લિયર આટલું મી ઉત્તમ પુરુષમાં છે એક વચનમાં ત્યાં મીને હટાવીને કોણ બેસી જવાનું છે ની બેસી જવાનું છે બરોબર છે હવે આ સૂત્રથી માત્ર અડધું કામ છે આ સૂત્રથી માત્ર અડધું કામ છે આખું કામ નહીં થયું આખું કામ નહીં થયું અડધું જ છે અડધું બાકી રહ્યું 50% જ કામ છે 50% બાકી રહ્યું એટલે આગળ આપણે બે પ્રત્યયો કર્યા ઈની જગ્યાએ ઉ કર્યું તીનું તું અને તીનું અંતુ કર્યું હવે ત્રીજો પ્રત્યય જયારે બનાવવા જઈ ત્રીજો પ્રત્યય જયારે બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે ત્રીજા પ્રત્યય ઉત્તમ પુરુષ એક વચન મી જે છે મીપ છે એમાં મીપ મૂળમાં હલન કેમથી આપણે પનિત્સંજ્ઞા કરી દઈએ સાથે પિત્ત પણ છે સાથે પિત્ત પણ છે બરોબર છે ત્રણે ત્રણ પુષીવી એ તો આપણે બોલવાનું નહીં કદી અચ્છા તો હવે મી રહ્યો એમાં મીમાં આપણે નહીં કરી નાખ્યો આખો આદેશ કરી નાખ્યો નહીં આદેશ કરી દીધો પણ એકલા મી થી ચાલશે નહીં એટલે આગળ જઈએ હવે બે સૂત્ર આપણે લીધા લોક બતાવમાં પરસ્મૈતરના પ્રત્યયમાં એક તો એરુહુ થી બે પ્રત્યયો બન્યા ઉત્તમ અરે પ્રથમ પુરુષ એક વચન અને બહુવચન અને હવે બીજો ત્રીજો પ્રત્યય બનાવવા જઈ રહ્યા છે એ ઉત્તમ પુરુષ એક વચનમાં પણ મેરની હિ સૂત્રથી અડધું જ કામ થયું 50% જ કામ થયું એટલો ની લાગ્યા પણ ની થી આખો પ્રત્યય બનતો નથી એટલે હજી એક સૂત્ર એમાં ઉમેરવાની જરૂર છે એક સૂત્ર હજી એમાં મૂકવાનું છે તો જોઈ લઈએ એ સૂત્ર ક્યારે પૂરું થશે સૂત્ર છે આડુત્તમસ્ય પિચ્ચ હવે તમને દેખાશે દેખાયું આડુત્તમસ્ય પિચ્ચ હા એ 3-4-92મું સૂત્ર છે આપણે ની અધૂરો રહ્યો હતો ની
કરીએ છીએ પણ સાથે સાથે એ બીજા બે ને લાગશે બીજા બે પ્રત્યયોને આ લાગશે આ સૂત્ર એટલે કુલ ત્રણ પ્રત્યયોને આ સૂત્ર લાગી રહ્યું છે બરોબર છે એટલે બાકીના આ મી ને પૂરું કરશે અને બાકીના બે જે છે એ બે પાછા પચાસ પચાસ ટકા થશે અધૂરા રહેશે પછી હું તમને જનરલી બતાવીશ આખું પેલામાં બોર્ડ પર જઈને અત્યારે ખાલી સૂત્ર સમજીને કામ કરીએ તો આડુક્તમસ્ય પિચ્ચ આવું સૂત્ર છે પહેલું સૂત્ર હતું એરુહ બીજું હતું મેર નહીં અને હવે ત્રીજું છે આડુક્તમસ્ય પિચ્ચ ઓકે સમજીએ છૂટું પાડીને તો આડુક્તમસ્ય પિચ્ચમાં છે આઠ છે પહેલા પહેલા આઠ છે આઠ આગળ આપણે પહેલા લેક્ચરમાં આઠની જ વાત કરતા હતા એ જ આઠ છે બરોબર છે પણ ત્યાં બીજી રીતે આવ્યો હતો ત્યાં આઠ બીજી રીતે આવ્યો હતો ખ્યાલ હોય તો આઠ જાદી નામ હતો બરોબર છે અને અહીંયા છે આઠ ઉત્તમસ્ય અને પિચ્ચ ફરી સમજો આઠ શબ્દનું પ્રથમા વિભક્તિ એક વચન છે આઠનું આ જે આડું થયેલું છે ને આડું એ ડ જે ટ થઈ જશે એટલે આઠ થઈ જશે અને આઠ શબ્દનું પ્રથમા એક વચન આઠ જ રહેશે અને પછી ઉત્તમસ્ય છે ઉત્તમસ્ય ઉત્તમસ્ય જે છે એ ઉત્તમ છે શબ્દ ઉત્તમ શબ્દ છે અને ઉત્તમ એટલે ઉત્તમ પુરુષ આપણે નીની વાત કરી રહ્યા છીએ ને ની અધૂરો રહી ગયો છે ને મેરની સૂત્રથી એટલે ઉત્તમ પુરુષ કે છે ઉત્તમ પુરુષ એમ કે છે ઉત્તમસ્ય એટલે સ્ય એટલે ષષ્ઠી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ બરોબર છે એટલે ષષ્ઠી સ્થાને યોગા એટલે ઉત્તમ પુરુષ બરોબર છે અને એ ઉત્તમ પુરુષ હા પછી પિત કે છે પિત પિત જે છે એ પિત પ્રથમા વિભક્તિ એક વચન જ છે પિત પિત એટલે પિત અને અપિત જે આપણે વાત કરતા ને પિત અપિત એની જ વાત છે પિત અપિતની જે વાત કરતા હતા એની જ વાત છે તો કે ચ અવ્યય છે અને ચ એટલે અને અવ્યય નિપાત છે નિરુક્તની ભાષામાં તો ફરી પાછો સમજાવી દઉં છું આ શબ્દો આઠ ઉત્તમસ્ય પિત ચ આવું કે છે હવે એનો અર્થ કરીએ એનો અર્થ કરીએ તો અર્થમાં શું થશે તો કે લોટ લકારના ઉત્તમ પુરુષના ઉત્તમ પુરુષના હો એટલે ઉત્તમ પુરુષના એટલે ત્રણે ત્રણ આવી ગયા એક વચન આવી ગયો દ્વિવચન આવી ગયો અને બહુવચન આવી ગયો આ ત્રણ આવી ગયા આપણી જરૂરિયાત પડી હતી એકની પડી હતી પણ આ સૂત્ર ત્રણે ત્રણની ગરજ પૂરી કરે છે પણ પેલા બે ની અડધી જ ગરજ પૂરી કરશે એટલે અડધી પાછી બીજા સૂત્રમાં જવું પડશે ઓકે તો લોટ લકારના ઉત્તમ પુરુષના ઉત્તમ પુરુષના એટલે ત્રણે ત્રણ હો ત્રણે ત્રણ ત્રણે ત્રણ એટલે મીપ પછી એ મીપ માંથી તો આપણે એકલો ની લાવ્યા મેરની સૂત્રથી એટલે અત્યારે આપણે ની ગ્રહણ રાખવો છે આગળ ની આપણે ધ્યાન રાખીશું મી ની જગ્યાએ ની કારણ કે મેરની સૂત્રથી આપણે ની કરી દીધો હતો આદેશ કરી દીધો હતો એટલે હવે આ આડુતમસ્ય પિચ્ચ સૂત્ર જે છે એ ત્રણ ને લાગુ પડે છે પણ ત્રણ ને શું લાગુ પડશે તો કે આઠ નો આગમ થશે શું કે છે ત્રણે ત્રણ પ્રત્યયોમાં ઉત્તમ પુરુષના ત્રણે ત્રણ પ્રત્યયોમાં લોટ લકારમાં પરસ્મય પદમાં અહીંયા પરસ્મય પદમાં નહીં હો પાછું સમજો લોટ લકાર પરસ્મય પદ અને આત્મને પદના બેમાં કેવું છે આડુતમસ્ય પિચ્ચ પણ આત્મને પદના પછી આપણે જાણીએ છીએ પણ આ સૂત્ર આત્મને પદને પણ લાગુ પડી રહ્યું છે એમ કે છે લોટ લકારના માત્ર પરસ્મય પદના નહીં આઠનો આગમ થઈ રહ્યો છે આગમ છે હો આદેશ નહીં આગળ આપણે આદેશ કર્યો હતો ની ની એ આદેશ કર્યો હતો પણ હવે આઠનો આગમ કરી રહ્યા છીએ આડુતમસ્ય પિચ્ચમાં સમજાય છે આગળ ની લાવ્યા હતા મી ની જગ્યાએ એ આદેશ કર્યો હતો હટાવીને શત્રુવત પણ હવે આગમ કરીએ એટલે મિત્રવત છે મિત્રવત પણ
आठ नो आगम करिए छे एटले शू थशे आठ मा पाछा शू करीशु आपणे आठ मा शू करीशु तने एक संज्ञा करण करी एटले कोनी एक संज्ञा थई जशे कोनी एक संज्ञा थई जशे आठ मा टोनी टोनी कया सूत्र थी हलंत्यम सूत्र हलंत्यम ओके एटले आ रहेशे અને એ આ ક્યાં બેસશે ધાતુની આગળ અહીંયા ક્યાંથી ધાતુ આવવાનો વાત આપણે કોની કરી રહ્યા અત્યારે અત્યારે પ્રત્યય બનાવી રહ્યા છીએ પ્રત્યય બરોબર છે પેલામાં ધાતુમાં વાત હતી આજાદી નામમાં આઝાદી નામમાં પણ અહીંયા તો આપણે પ્રત્યય રહ્યા છે પ્રત્યય બરોબર છે અચ્છા તો કોની આગળ બેસશે પ્રત્યયની આગળ બેસશે પ્રત્યયની આગળ તો આપણી પાસે પ્રત્યયો કયા છે ઉત્તમ પુરુષના તો કે એક તો ની ની અને વસ્મસ એ ત્રણેયની આગળ ને કોણ બેસાડી દઈએ આને બેસાડી દઈએ આને બેસાડી દઈએ પૂરી અને સાથે સાથે આત્માને પણ આ આઠ બેસવાનો છે એ ધ્યાન રાખજો પાછા આત્માને પદ ના પ્રત્યય બનાવીશું ત્યારે આ પાછો આવશે એટલે ત્યાં પણ આઠ તો લગાવવાનો છે અને એ આગળ લાગશે પછી આગળ કેમ બેઠો આગળ કેમ બેઠો આ આગળ કેમ બેઠો આગમ એનું કારણ સમજી ગયા આપણે પેલા સેશનમાં સૂત્ર હતું મિત્રવત તો છે બેસનારું પણ એ પછી આવશે ત્યારે કહીશ અચ્છા તો આદ્યંતોટકી તો સૂત્ર થી આ આગળ બેસશે કોની આગળ પ્રત્યયની આગળ તો આપણી પાસે ની હતો ઉત્તમ પુરુષમાં એક વચનમાં તો ની આગળ બેહાડી દઈએ નીની આગળ બેસાડી દઈએ તો શું થઈ જશે આની 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 હવે જે વસ્મસ છે ને એમાં ભલે આપણે અત્યારે બેસાડી દઈએ આગળ આગળ બેસાડી દઈએ બરોબર છે તો વસ અને મસ તો આવ અને આમ થઈ જશે પણ આવસ આમસ થઈ જશે સતર છે ને હજી સને ઉડાડવાનો વારો હજી નહીં આવે હાલની પરિસ્થિતિમાં આવીને ઉભું રહેશે બરોબર છે તો બે પ્રત્યયો માટે આપણે 50% કાર્ય થયું અને ની માટે એટલે કે ઉત્તમ પુરુષ એક વચનમાં આગળ આ મૂકી દીધું એટલે આની થઈ ગયો એટલે એ કાર્ય પૂરું થયું પણ બે અધૂરા રહે આવસ અને આમસમાં આ તો આગળ મૂક્યો અને આ આગળ મૂકવાને કારણે આવસ થયો અને આમસ થઈ ગયો બરોબર છે તો હવે સૂત્ર આવે છે આગળ આવી ગયું છે આગળ સૂત્ર ઓલરેડી આવી ગયું છે નિત્યમ ગીત આગળ નિત્યમ ગીત સૂત્ર આવી ગયું છે તો ત્યાં તો ગીતની વાત હતી આ લોટ લકાર છે પણ એની પહેલા એટલે કે આડુ તમસ્ય પિચ્ચ સૂત્રની પછી અને નિત્યમ ગીત સૂત્ર જે છે એની પહેલા એક સૂત્રને લેવું પડશે કારણ શું કારણ કે નિત્યમ ગીત છે તો એ અંગની ઈત સંજ્ઞા કરનારા લકાર છે અને આપણે તો લોટમાં તો ટની ઈત સંજ્ઞા થઈ છે એટલે બે પ્રત્યયો જે અધૂરા રહ્યા છે ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં એ બનાવતા પહેલા એટલે કે સની લોપ સને લોપ કરતા પહેલા આમ તો આવ અને આમ બનવાના છે પણ સ કેવી રીતે જશે તો નિત્યમ ગીત સૂત્રથી જાય છે પણ નિત્યમ ગીત જે છે એ તો અંગની ઈત સંજ્ઞા થાય છે એટલે આ તો લોટ લકાર છે ક છે
એટલે ડાયરેક્ટ આપણે બેસાડતા નથી, પણ વચ્ચે એકની આજ્ઞા લઈએ છીએ અને એ આજ્ઞા જ આપણા માટે જરૂરી છે. લોટો લંગવત શું કરવું પડશે? લોટો એટલે લોટ લકાર, લંગવત, લંગ આપણે આગળ જોઈ ગયા નાની પહેલા, બતાવું તમને. આપણી પાસે એક જ મિનિટ છે. અચ્છા સેચર પાછા લઈશું આવતીકાલે, આની ચર્ચા કરીશું, સમય ઓછો છે એટલે ખાલી એમને મૌખિક કહી દઉં, અહીં તો બદલવાનું પૂરું થઈ જશે. લોટો લંગવત કોની પછી? ચોથા નંબરે આપણે આવશે. પહેલું એરુહુ, બીજું મેરનિહી, ત્રીજું આડુતમસ્ય પિચ્છ અને ચોથા ક્રમે આવશે લોટો લંગવત. આવું સૂત્ર છે. લોટો એટલે લોટઃ, લોટઃ એટલે લોટ લકાર જે આપણે કહી રહ્યા છે તે જ, કારણ કે ટની જ સંજ્ઞા થનારો આ લકાર છે. પણ પછી લંગવત આવું સૂત્ર છે એટલે હવે આ સૂત્ર એવું કહે છે કે લંગ લકારના પરસ્મય પદના જે પ્રત્યયો આપણે કર્યા છે એ આત્મને પદના પ્રત્યયો કર્યા છે, એવા ને એવા લોટ લકારમાં પણ થાય છે. આવો એનો અર્થ છે લોટો લંગવતના, કારણ કે કેટલાક પ્રત્યયોને જ આપણે લેવાના છે, બધાને નથી લેવાના. પણ આ સૂત્ર તો બધાને જ પહેલી દ્રષ્ટિએ લાગુ પડી રહ્યું છે. લોટો લંગવત એ તો એવું કહે છે કે લોટ લકારમાં લંગવત વત, વત એટલે જેવા, પણ કોની જેવા? લંગની જેવા. લંગવત એટલે લંગમાં આપણે જે લાગુ પાડ્યા હતા, લંગ પરસ્મય પદમાં કે લંગ આત્માને પદમાં જે લાગુ પાડ્યા હતા એ જ પ્રત્યયો લોટ લકારમાં પણ લાગશે એવું આ સૂત્ર કહે છે. લોટો લંગવત, લોટો લંગવત. અને પરિણામે આપણને એ સૂત્ર પહેલા લેવું પડશે અને પછી સૂત્ર નિત્યમ ગીતા લેવું પડશે, કારણ કે નિત્યમ ગીતો તો લંગનું